નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 10 રેખાઓ ભાગ નંબર 14. મિત્રો, આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 10 નો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 10 માં પ્રશ્ન નંબર 1 ની અંદર મિત્રો આપણને કે ની કિંમત શોધવાની વાત કરેલી છે, જેમાં એક રેખાનું સમીકરણ આપેલું છે. તો રેખા કે માઇનસ 3 ઇન્ટુ એક્સ માઇનસ 4 માઇનસ કે સ્ક્વેર ઇન્ટુ વાય પ્લસ કે સ્ક્વેર માઇનસ 7 કે પ્લસ 6 ઇક્વલ ટુ 0. હવે આ પ્રકારનું એક સમીકરણ છે. હવે એમાં પહેલો પ્રશ્ન કીધો છે કે રેખા એક્સ અક્ષને સમાંતર થાય ત્યારે કે શોધો. રેખા એક્સ અક્ષને સમાંતર થાય. હવે સમાંતર એક્સ અક્ષને થતી હોય તો મિત્રો ખાલી ટેમ્પરલી અહીંયા આપણે સમજીએ, એક્સ અક્ષ છે, વાય અક્ષ, એક્સ અક્ષને સમાંતર, એનો મતલબ કે આ સ્વરૂપે રેખા મળે. હવે આ સ્વરૂપે એનો મતલબ કે સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખાનું સમીકરણ યાદ કરજો, વાય ઇક્વલ ટુ બી સ્વરૂપ છે. હવે વાય ઇક્વલ ટુ બી સ્વરૂપ હોય એનો મતલબ એ થશે કે એક્સ વાળું પદ હોવું જોઈએ નહીં. તો આનો મતલબ એ કહેવાય કે જે એક્સનો સહગુણક છે એને આપણે 0 સાથે લેવું પડશે. બરાબર. તો રેખા એક્સ અક્ષને સમાંતર થાય તો રેખાનું સ્વરૂપ વાય ઇક્વલ ટુ બી હોય, એટલે કે એક્સનો સહગુણક 0 થાય. માટે કે માઇનસ 3 ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ કે ઇક્વલ ટુ 3. ઓકે, ચાલો. એવી રીતે મિત્રો બી છે, એમાં રેખા વાય અક્ષને સમાંતર થાય. હવે વાય અક્ષને સમાંતર કયું હોય એનો મતલબ કે રેખા આ રીતે હોય, એનો મતલબ કે રેખા કેવી થશે, શિરોલંબ. શિરોલંબ રેખાનું સ્વરૂપ કેવું હોય, એક્સ ઇક્વલ ટુ એ જેવું. તો રેખાનું સ્વરૂપ એક્સ ઇક્વલ ટુ એ હોય. એક્સ ઇક્વલ ટુ એ એનો મતલબ એવો થયો કે વાયનું સહગુણક 0 થાય, એટલે કે વાયનો સગુણક 0 થાય. ઓકે, તો 4 માઇનસ કે સ્ક્વેર ઇક્વલ ટુ 0, એનો મતલબ કે કે સ્ક્વેર ઇક્વલ ટુ 4, અને એનો મતલબ કે ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2. અને ત્રીજો પ્રશ્ન છે એમાં કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. મિત્રો ઉગમ બિંદુમાંથી રેખા પસાર થતી હોય એનો મતલબ કે એનું જે સી છે એનું મૂલ્ય કેવું થશે, 0 થશે. એટલે કે રેખાના સમીકરણનું સ્વરૂપ એક્સ પ્લસ બીવાય ઇક્વલ ટુ 0 થાય. એટલે કે આ પદ આખું કે સ્ક્વેર માઇનસ 7 કે પ્લસ 6 ઇક્વલ ટુ 0 થાય. ટૂંકમાં આમાં સી વાળું પદ હોય જ નહીં, એનો મતલબ કે સી વાળું જે પદ છે એ 0 થઈ જશે. બે અવયવો કે માઇનસ 6 કે માઇનસ 1 ઇક્વલ ટુ 0,
तो के इक्वल टू सिक्स अथवा के इक्वल टू वन, बराबर। तो ए बी अने सी आ रीते त्रणे त्रण प्रश्नों आपणे समझी शकीए छीए। हवे प्रश्न नंबर बे, एक रेखा आपी छे रूट थ्री एक्स प्लस वाय प्लस टू इक्वल टू जीरो नू अभिलंब स्वरूप एक्स कोस थीटा प्लस वाय साइन थीटा इक्वल टू पी होय तो थीटा अने पी नी किंमत शोधो। हवे मित्रों एनू अभिलंब स्वरूप सामान्य रीते पण एक्स कोस थीटा प्लस वाय साइन थीटा इक्वल टू पी स्वरूप ज छे। तो आपणे समीकरण ने ए एक्स प्लस बी वाय प्लस सी इक्वल टू जीरो साथे सरखाई दईए અને પછી પી નું મૂલ્ય કેટલું મળે છે, બરાબર, કોસ થીટા અને સાઈન થીટા ના મૂલ્યો કેટલા મળે છે એના આધારે આપણે એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ। તો કે સમીકરણ ને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ જીરો સાથે સરખાવતા એ ઇક્વલ ટુ રૂટ થ્રી, બી ઇક્વલ ટુ વન અને સી ઇક્વલ ટુ ટુ થાય, એટલે કે એ બી અને સી મળશે। તો હવે પી નું મૂલ્ય આપણે લખવું હોય તો પી બરાબર મોડ સી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। ચલો મોડ સી એનો મતલબ કે મોડ ટુ અપોન રૂટ રૂટ થ્રી નો સ્ક્વેર પ્લસ વન નો સ્ક્વેર, તો ટુ અપોન ટુ એનો મતલબ કે વન। હવે આપણે એ જોવાનું છે કે અહીં સી ગ્રેટર દેન જીરો હોવાથી કોસ થીટા ઇક્વલ ટુ શું આવશે, માઇનસ એ અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને સાઇન થીટા બરાબર માઇનસ બી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। મિત્રો સી ગ્રેટર દેન જીરો હોય તો આ બંનેના મૂલ્યો ઋણ થઈ જશે, એ રીતે આપણે કામ કરવાનું છે। તો ઇક્વલ ટુ માઇનસ રૂટ થ્રી અપોન ટુ કોસ થીટા, ચલો સાઇન થીટા લખીએ, તો બી એનો મતલબ કે માઇનસ વન અપોન ટુ। હવે કોસ થીટા અને સાઇન થીટાના મૂલ્યો આપણને આ પ્રમાણે મળે છે, ઓકે। તો કોસ થીટા અને સાઈન થીટાના મૂલ્યો બંને ઋણ મળે છે। હવે બંને સાઈન અને કોસ બંને ઋણ હોય એવું કયું ચરણ છે, ત્રીજું ચરણ છે। તો હવે ત્રીજા ચરણ માટે આપણે વિચાર કરતા હોઈએ તો ખરેખર આમનું મૂલ્ય આપણને કેવી રીતે મળશે, તો કે ત્રીજા ચરણ માટે આપણે પાઈ પ્લસ સ્વરૂપે વિચાર કરવો પડે। તો અહીંયા ઉલ્લેખ કરી દઈએ કે થીટા તૃતીય ચરણમાં હોય। હવે આમ સામાન્ય રીતે સાઈન થીટાની કિંમત પ્લસ વન બાય ટુ વિચારતા હોઈએ તો થીટા પાઈ બાય સિક્સ મળતો હોય છે। તો ત્રીજા ચરણ માટે થીટા ઇક્વલ ટુ પાઈ પ્લસ પાઈ બાય સિક્સ, એનો મતલબ કે સેવન પાઈ બાય સિક્સ આપણને મળે। તો પી ની કિંમત વન અને થીટાની કિંમત સેવન પાઈ બાય સિક્સ। ધારો કે બીજું ચરણ હોત તો પાય માઇનસ પાય બાય સિક્સ આપણે લખવું પડે, ક્લિયર। તો આ રીતે આપણને પીની અને થીટાની કિંમત મળશે। ચલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ, ચલો ત્રણની રકમ શું આપેલી છે, જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તેવી રેખાનું સમીકરણ શોધો। મિત્રો અક્ષો પરના અંતખંડો આપણે પહેલા તો એ અને બી ધારી લઈએ। ધારો કે રેખાના અક્ષો પરના અંતખંડો એ અને બી છે, તો હવે અંતખંડોનો સરવાળો અંતખંડોનો સરવાળો વન અને ગુણાકાર
माइनस सिक्स छे, एनो मतलब के ए प्लस बी इक्वल टू वन अने ए इंटू बी इक्वल टू माइनस सिक्स। मित्रों हवे आ बंने ने आपणे उकेलवाना छे, तो आपणे एवुं करिए कि आमांथी बी ने करता बनाई दईए माइनस सिक्स अपॉन ए, आनी किंमत आपणे आनी अंदर मूकी दईए, आने नंबर आपी दईए एक, तो के एक परथी ए बीनी जगह माइनस सिक्स अपॉन ए इक्वल टू वन, एनो मतलब के ए स्क्वेर माइनस सिक्स इक्वल टू ए, ए स्क्वेर माइनस ए माइनस सिक्स इक्वल टू जीरो, तो ए माइनस थ्री ए प्लस टू इक्वल टू जीरो। हवे ए माइनस थ्री एनो मतलब के ए इक्वल टू थ्री अथवा ए इक्वल टू माइनस टू। ओके, तो आ प्रमाणे ए ની બંને કિંમતો મળે છે। હવે એ તરીકે 3, તો બી ઇક્વલ ટુ, ચલો આને આધારે આપણે લખવું છે તો 1 માઇનસ એ લખી શકાય, એનો મતલબ કે 1 માઇનસ 3 એનો મતલબ કે માઇનસ 2, ચલો આને આધારે લખવું તો બી ઇક્વલ ટુ 1 માઇનસ માઇનસ 2 એનો મતલબ કે 3। તો એક અંતખંડ એ તરીકે 3 હોય તો બી તરીકે માઇનસ 2, અને એક અંતખંડ એ તરીકે માઇનસ ટુ હોય તો બી તરીકે 3। માટે રેખાનું સમીકરણ એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી ઇક્વલ ટુ 1 હોય તો, ચલો જ્યારે એ ઇક્વલ ટુ 3 બી ઇક્વલ ટુ માઇનસ 2, અને અહીંયા લખીએ જ્યારે a इक्वल टू माइनस टू बी इक्वल टू थ्री, तो x अपॉन थ्री प्लस y अपॉन माइनस टू इक्वल टू वन, तो शू थे अँ 2x माइनस 3y इक्वल टू सिक्स। अपने आखा ने 6 वडे गुणाकार कर दीदो छे। ओके, 6 ने आ बाजू लाइ दीए तो 2x माइनस 3y माइनस 6 इक्वल टू जीरो। अहिया जोई लईए x अपॉन माइनस 2 प्लस y अपॉन 3 इक्वल टू 1, 6 वडे गुणी दईए एनो मतलब के माइनस 3x प्लस 2y इक्वल टू 6। मित्रों माइनस जे ते जगह ज आपणे राख्या छे, खाली बंने नो लसाअ 6 छे, तो 6 वडे ज गुणाकार कर्यो छे। x वाळ ऊपर धन राखवा माटे 3x माइनस 2y इक्वल टू माइनस 6, आ माइनस 6 आ बाजू लाइ दईए तो 3x माइनस 2y प्लस 6 इक्वल टू 0। तो आ बंने जे समीकरणों छे ते आपड़ा मागेला समीकरणों कही शकाशे। क्लियर? तो मित्रों आ प्रमाणे अथवा आ प्रमाणे बंने माथी तमने जे अनुकूल पड़े छे ए प्रमाणे રાખી શકો છો। તો જે માગેલા સમીકરણો છે, ક્લિયર? તો આ છે પ્રશ્ન નંબર 3। હવે પ્રશ્ન નંબર 4 નો વિચાર કરીએ। પ્રશ્ન નંબર 4, એક રેખા આપેલી છે। કઈ રેખા આપી છે? x અપોન 3 प्लस वाय अपॉन फोर इक्वल टू वन, बराबर। अने एम कीधु छे कि वाय अक्ष पर नु कयु बिंदु रेखा थी 4 एकम अंतरे आवेलू छे, बराबर। वाय अक्ष पर नु कयु बिंदु रेखा थी 4 एकम अंतरे आवेलू छे, तो अपने आ जे रेखा छे एनु समीकरण अपने ना व्यापक समीकरण स्वरूपे लखी दईए, એનો મતલબ લસા 12 થશે, તો 12 વડે ગુણી દઈએ 4x પ્લસ 3y ઇક્વલ ટુ 12, તો 4x પ્લસ 3y માઇનસ 12 ઇક્વલ ટુ 0, આને આપણે નંબર 1 આપીએ। ઓકે, હવે આપણે કામ એ કરવાનું છે કે વાય એક્સ પરનું જે બિંદુ છે એને આપણે 0 બી તરીકે ધારી લઈએ। ધારો કે y અક્ષ પરનું બિંદુ
जीरो बी थी रेखा नू अंतर चार छे। मित्रों अहीं अंतर नी वात करी छे, एटले आपणे लंब अंतर ज विचारीशुं। तो हवे आपणे लंब अंतर नू सूत्र वापरीए, तो माटे लंब अंतर बराबर मोड ए एक्स वन प्लस बी वाई वन प्लस सी अपॉन रूट ए स्क्वेर प्लस बी स्क्वेर। चलो अहीं लंब अंतर आपणे चार आपेलू छे, मोड चलो ए तरीके तो फोर छे ज, एक्स वन एनो मतलब के बिंदु ने आधारे एक्स वन तरीके जीरो, बी तरीके थ्री छे ज, अने वाई नी जग्या मतलब वाई वन तरीके बी, अने माइनस ट्वेल्व। टूंक में आज समीकरण एक्स नी जग्या जीरो वाई नी जग्या बी मूकी दईए। चलो अपॉन रूट ए स्क्वेर प्लस बी स्क्वेर, ए तरीके फोर बी तरीके थ्री, एट्ले फोर स्क्वेर प्लस थ्री स्क्वेर। तो माटे फोर इक्वल टू आप जीरो, आ बने में थी थ्री कॉमन निकले, तो मोड बी माइनस फोर अपॉन फाइव। पांच चार वीस भाग्या त्रण मोड बी माइनस फोर। हवे आ प्रमाणेनु आपणने पद मळ्युं छे, तो मानांकने दूर करीशुं तो एक वक्त प्लस एक वक्त माइनस आपणे लखवुं पड़शे। तो एनो मतलब शुं लखाशे के माटे बी माइनस फोर इक्वल टू ट्वेंटी अपॉन थ्री, अथवा बी माइनस फोर इक्वल टू माइनस ट्वेंटी अपॉन थ्री। चलो फोर पहली बात जैसे बी इक्वल टू फोर प्लस ट्वेंटी अपॉन थ्री, तो थर्टी टू अपॉन थ्री। अहिया जो ये तो b इक्वल टू फोर माइनस ट्वेंटी अपॉन थ्री, एनो मतलब के माइनस एट अपॉन थ्री। तो हवे जे y एक्स पर नु बिंदु छे ए क्यूँ थशे, माटे y एक्स पर नु बिंदु जीरो थर्टी टू अपॉन थ्री अने जीरो माइनस एट अपॉन थ्री छे अथवा थाय। टूंक में आ बने बिंदु थी रेखा नु लंब अंतर चार जेटलू थसे। ओके चलो एना पछी प्रश्न नंबर पांच। चलो पांच नी रकम जोईए, बे बिंदु आपेला छे कोस थीटा साइन थीटा अने कोस फाय साइन फाय, एमांथी पसार थती रेखा पर उगम बिंदु माथी दोरेला लंब नु लंब अंतर शोधवानुं छे। तो मित्रों सौथी पहेलुं काम आपणे कयुं करी शकीए, तो के जे पण बे बिंदु आप्या छे ए बे बिंदु माथी पसार थती रेखानुं समीकरण आपणे लखवुं पड़शे। तो अहींया उल्लेख करीए, बिंदुओ ए कांसमां कोस थीटा साइन थीटा અને બી કાઉન્સમાં કોસ ફાય સાઇન ફાય માંથી પસાર થતી રેખાનું સમીકરણ। ચલો આપણું સૂત્ર છે વાય માઇનસ વાય વન અપોન વાય ટુ માઇનસ વાય વન ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન। तो ए प्रमाणे आपणे उपयोग करिए y माइनस y1 तरीके साइन थीटा अपॉन y2 એટલે કે साइन फाय माइनस साइन थीटा, x माइनस x1 तरीके कोस थीटा अपॉन x2 माइनस x1 એટલે કે कोस फाय माइनस कोस थीटा। આપણે એનું સમીકરણ જે બનાવવાનું છે એ આપણે બનાવવા પ્રયત્ન કરીએ, આખું પદ y ની જોડે એ જ આખું પદ sin ની જોડે। તો cos phi માઈનસ cos theta ઇન્ટુ y, ચલો આ આખું પદ sin ની જોડે આપણે ગુણાકાર કરી દઈએ છીએ, માઈનસ sin theta cos theta,
कॉस फाई प्लस साइन थीटा कॉस थीटा इक्वल टू, चलो आखू पद एक्स नी जोड़े साइन फाई साइन थीटा इंटू एक्स माइनस कॉस थीटा साइन फाई माइनस साइन थीटा। हवे आपणे अहींया सॉरी गुणाकार करवानो छे, तो आपणे गुणाकार करीने ज लखीए के माइनस कॉस थीटा इंटू साइन फाई अने माइनस माइनस प्लस साइन थीटा इंटू कॉस थीटा। ओके, हवे मित्रों बंने बाजुए तमे अहींया जोई शकशो के साइन थीटा कॉस थीटा अहींया छे, અહીંયા પણ સાઈન થીટા કોસ થીટા છે એ દૂર થઈ જશે, એક્સ વાળું પદ આપણે આ બાજુએ વાય વાળું પદ આ બાજુ અને આ અચળ પદ છે જ, માટે હવે આને આપણે આ બાજુ લખીએ છીએ બરાબર, તો હું આગળ માઇનસ રાખું સાઈન ફાય માઇનસ સાઈન થીટા ઇન્ટુ એક્સ પ્લસ કોસ ફાય માઇનસ કોસ થીટા ઇન્ટુ વાય, સાથે સાથે આ બંને પદ ઉડી ગયા છે, આ બંને પદો આપણે ભેગા કરીને લખી દઈએ આ બાજુ માઇનસ સાઇન થીટા કોસ ફાય પ્લસ કોસ થીટા સાઇન ફાય ઇક્વલ ટુ ઝીરો। આ જે આખું પદ છે બરાબર, પહેલું પદ માઇનસ છે બીજું પદ પ્લસ છે, તો આપણે એવું હશે તો આ પદને પહેલા લખીશું આ પદને પછી લખીશું, એ આપણા માટે આખું સી તરીકેનું પદ થયું છે, આટલું પદ એ તરીકે છે આટલું પદ બી તરીકે છે। હવે સમજી લો કે આ જ ધારો કે રેખાનું સમીકરણ છે, તો એ રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધવાનું છે, તો લખીએ રેખા પર ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર મોડ સી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આવું સૂત્ર છે। ચલો મોડ સી એટલે આપણે આખું પદ લખી દઈએ માનાંકમાં કોસ થીટા સાઇન ફાય માઇનસ સાઇન થીટા કોસ ફાય, ચલો છેદમાં रूट ए स्क्वेर प्लस बी स्क्वेर करवाना छे एटले माइनस आपणे लखीशु नही, साइन फाय माइनस साइन थीटा नो स्क्वेर प्लस कोस फाय माइनस कोस थीटा नो स्क्वेर। हवे मित्रों आपणे अहींया सादरूप आपवुं पड़शे, सादरूप आपणे केवी रीते आपी शकीए, तो पहेलुं काम आपणे ए करवानुं छे के अहींया साइन આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા સ્વરૂપનું પદ છે, તો અંશમાં આપણે શું લખી શકીએ સાઇન ફાય માઇનસ થીટા લખી શકાય, ત્રિકોણમિતિ પ્રકરણને યાદ કરજો એનું અહીંયા સૂત્ર છે। ચલો અહીંયા છેદમાં આપણે વિચાર કરવાનો છે કે એસ માઇનસ એસ એટલે ટુ સી એસ આપણે લખી શકીએ, તો ટુ અને બધાનો વર્ગ કરીને લખવાનો છે, તો ફોર કોસ સરવાળો ભાગ્યા બે ફાય પ્લસ થીટા બાય ટુ અહીંયા સ્ક્વેર સાઇન, ચલો શું થશે સાથે સાથે, તો કે ફાય માઇનસ થીટા ભાગ્યા બે નો વર્ગ, આપણે પહેલા પદ માટેનું પદ અહીંયા લખ્યું છે। ચલો એવી જ રીતે આપણે બીજું પદ વિચારી લઈએ પ્લસ, ચલો સી માઇનસ સી એટલે માઇનસ ટુ એસ એસ, તો માઇનસ લખવાની જરૂર નથી કારણ કે વર્ગ છે, એટલે ફોર સાઇન ફાય પ્લસ થીટા અપોન ટુ નો સ્ક્વેર સાઇન ફાય માઇનસ થીટા અપોન ટુ નો સ્ક્વેર। તો મિત્રો અહીંયા બધામાં બાય ટુ સ્વરૂપ છે, તો આ જે પદ છે એને પણ આપણે બાય ટુ સ્વરૂપે લખવું પડે। તો હવે સમજી લેજો કે એકલું ધારો કે સાઇન થીટા જેવું સ્વરૂપ હોય, તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ ટુ સાઇન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ લખી શકાય, તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવો છે, તો ઇક્વલ ટુ ટુ સાઇન
फाइव माइनस थीटा अपॉन टू इंटू कॉस फाइव माइनस थीटा अपॉन टू। चलो छेदमा, हवे छेदमा कयु पद सरखू देखाय छे मित्रों? एक तो फोर सरखा देखाय छे, साइन स्क्वेर फाइव माइनस थीटा बाय टू अहीं ने अहीं पण सरखा देखाय छे, तो ने बार लई लईए, टू साइन फाइव माइनस थीटा बाय टू इंटू रूट। आपणे जोईए तो अहीं कॉस स्क्वेर वधशे, एटले कॉस स्क्वेर फाइव प्लस थीटा अपॉन टू, अहीं साइन स्क्वेर वधशे तो साइन स्क्वेर फाइव प्लस थीटा अपॉन टू। मित्रों हवे कॉस स्क्वेर प्लस साइन स्क्वेर एनु मूल्य तो वन थई जवानुं छे, बराबर? तो એ દૂર થઈ જશે। સાથે સાથે આપણે અહીંયા જોઈએ તો એક સાઈન ફાઈવ માઇનસ થીટા બાય ટુ એ પણ દૂર થઈ જશે, ટુ પણ દૂર થઈ જશે, તો વધશે કોણ? ફક્ત ને ફક્ત કોસ ફાઈવ માઇનસ થીટા બાય ટુ, તો ઇક્વલ ટુ કોસ ફાઈવ માઇનસ થીટા બાય ટુ। તો મિત્રો જો અહીંયા આ પ્રમાણેનું પદ આપણને મળ્યું છે, પરંતુ આપણે અહીંયા એવું જાણતા નથી કે આનું મૂલ્ય ધન થાય છે કે ઋણ થાય છે, તો આપણે ત્યાં માનાંક કરી દઈએ, અહીંયા પણ સાથે માનાંક રાખીએ। માનાંકમાંથી સોરી વર્ગમૂળમાંથી આ પદ બહાર નીકળે છે, તો એને પણ આપણે માનાંક કરી દઈએ, તો છેલ્લે કોસનો જે જવાબ મળશે એ આપણને માનાંકમાં મળશે, ઓકે? પરંતુ મિત્રો ખરા અર્થમાં એક જ પદ સ્વરૂપે જવાબ આપણને આ મળે છે, ઓકે? તો આ જ જવાબ આપણો યોગ્ય જવાબ છે, પરંતુ જે બુકની પાછળ જે જવાબ આપેલો છે એ જવાબ આ પદને આધારે આપેલો છે, તો ધારો કે એ જવાબનો પણ આપણે ઉલ્લેખ કરી દઈએ, તો અહીંથી આપણે કામ કરવાનું થશે, તો અંશ એમનો એમ રાખવાનો થાય, સાઈન ફાઈવ માઇનસ થીટા, હવે છેદમાં થી આપણે જે પણ બે પદ કોમન કાઢીએ છીએ એ કાઢી દેવાનું છે, એટલે માનાંકમાં ટુ અને સાઈન ફાઈવ માઇનસ થીટા બાય ટુ આપણે કોમન કાઢ્યા છે, અને વર્ગમૂળની અંદર શું વધેલું છે? કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર, એટલે આ પદ વર્ગમૂળમાં કોસ સ્ક્વેર ફાઈવ પ્લસ થીટા બાય ટુ પ્લસ સાઈન સ્ક્વેર ફાઈવ પ્લસ થીટા બાય। તો હવે આનું મૂલ્ય તો કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેરના કારણે અંદરનું પદ તો સરખું જ લઈ તો વન થઈ જશે, તો એનો મતલબ મોડ સાઈન ફાઈવ માઇનસ થીટા અપોન મોડ ટુ સાઈન ફાઈવ માઇનસ થીટા બાય ટુ મળે। હવે ટુ આપણે ધારો કે બાર લખી દઈએ તો પણ ચાલે, તો આ રીતે બુકમાં જવાબ આપેલો છે। પરંતુ મિત્રો જી આમાં પણ આપણે સાદરૂપ આપીએ છીએ, તો આવો જવાબ આપણે મેળવી શકીએ છીએ। તો આ છે પ્રશ્ન નંબર પાંચ। હવે પ્રશ્ન નંબર છ આ વખતના સિલેબસમાં નથી મિત્રો, પ્રશ્ન નંબર સાતનો આપણે અભ્યાસ કરીએ। પ્રશ્ન નંબર સાત, રકમ જોઈએ તો એક રેખા આપેલી છે, રેખા એક્સ અપોન ફોર પ્લસ વાય અપોન સિક્સ ઇક્વલ ટુ વન। હવે આ જે રેખા આપેલી છે એ રેખાને આપણે એના વ્યાપક સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ, તો આમનો લસાઅ 12 છે, એનો મતલબ કે 12 વડે ગુણીએ તો 3x પ્લસ 2y ઇક્વલ ટુ 12, એનો મતલબ કે 3x પ્લસ 2y માઇનસ 12 ઇક્વલ ટુ 0, આપણે આને એક નંબર આપી દઈએ છીએ। હવે મિત્રો આ જે રેખા છે એ રેખાનું વાય અક્ષ સાથેનું છેદબિંદુ કયું કહેવાય? તો એનો વાય અંતઃખંડ 6 છે, એનો મતલબ કે 0 6 એનું છેદબિંદુ કહેવાય। તો રેખાનું વાય અક્ષ સાથેનું છેદબિંદુ 0 6 થાય, ઓકે? હવે આપણને જે રકમ કહ્યું છે એ પ્રમાણે આપણે ટેમ્પરલી વિચારીએ, તો એ રીતે વિચાર કરવાનો છે કે તમને આ પ્રમાણેની રેખા આપેલી છે, જે આ રેખા છે એ આપણે આ છે એવું વિચારી લઈએ। હવે રેખા અને વાય અક્ષનું જે છેદ બિંદુ છે એટલે કે આ બિંદુ,
એ આપેલ રેખાને લંબ તેવી રેખાનું સમીકરણ મેળવો, મતલબ આ રેખાને લંબ આપણે રેખાનું સમીકરણ શોધવાનું છે. ઓકે, તો હવે આપણને મિત્રો બિંદુ મળી ગયું છે 0 6. હવે આ રેખાનું આપણે ઢાળ શોધી દઈએ, એનો વ્યસ્તનો વિરોધી કરીશું તો માગેલી રેખાનો ઢાળ મળશે. તો બિંદુ ઢાળ સમીકરણ પરથી આપણે જવાબ મેળવી શકવાના. ઓકે, તો આપણે આ રેખાનો ઢાળ શોધી દઈએ. રેખા 3x + 2y - 12 = 0 નો ઢાળ m - 3/2 થાય, માટે તેને લંબ રેખાનો ઢાળ m' = 2/3 થાય, એના વ્યસ્તનો વિરોધી. હવે આ લંબ રેખા બિંદુ ઢાળ સમી સોરી આ રહી એ બિંદુ ઢાળ સમીકરણ પરથી આપણે એનું સમીકરણ મેળવી શકીએ, માટે માગેલી લંબ રેખાનું સમીકરણ બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ આપણે શું લખીએ છીએ, y - y1 = m' - x - x1, કારણ કે આપણી રેખાનો ઢાળ 2/3 છે. તો y - y1 તરીકે 6 = 2/3 x - 0, 3 ગુણી દઈએ, 3y - 18 = 2x, માટે 2x - 3y + 18 = 0. તો આ પ્રમાણે આપણને આ જે લંબ રેખા કહી છે એનો ઢાળ મળી શકશે. એટલે મિત્રો તમને રકમમાં કેવી રીતે અને સાની વાત કરેલી છે તે સમજવાનો પ્રયત્ન કરજો, અને એ પ્રમાણે જે તે કામ આપણે કરવાનું થાય. તો આજના આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીએ છીએ, પછીના વિડીયોમાં બાકીના દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.